લોટસ બિસ્કોફ ચીઝ કેક, ન્યુટ્રેલા ચીઝ કેક, બેલ્જિયમ ચોકલેટ ચીઝ કેક, બ્લૂબેરી ચીઝ કેક, નો બેક માર્બલ ચીઝ કેક, સ્ટ્રોબેરી ચીઝ કેક, ન્યુયોર્ક ચીઝ કેક. નામ સાંભળીને તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે હું શેની વાત કરું છું. અત્યાર સુધી તો એવો ટ્રેન્ડ હતો કે મેટ્રો સિટીની અંદર આપણે જોયું હોય, સાંભળ્યું હોય કે ગયા હોય તો ખાધું પણ હોય, પરંતુ રાજકોટની અંદર તમને ચીઝ કેક મળે અને એ પણ આટલી બધી ફ્લેવરની ને આટલી સ્વાદિષ્ટ, તો મજા આવી જાય ને. એક નહીં, બે નહીં, પરંતુ અલગ અલગ 7 પ્રકારની ફ્લેવરની ચીઝ કેક અહીં અવેલેબલ છે. અને મેં જે અત્યારે નામ લીધા ને, એ બધી જ કેક છે ને એ લાજવાબ છે, એટલે એક વખત તો તમારે ટ્રાય કરવી જ પડે. તો અમે આવી ગયા છીએ રાજકોટના કિશનપરા ચોકમાં, અને અહીંયા છે ચીઝ કેક સ્પોટ, કે જ્યાં દર સેટરડે અને સન્ડે એટલે કે દર શનિ રવિએ સાંજે 6:30 વાગ્યાથી ચીઝ કેક છે ત્યાં મળે છે. અને ચીઝ કેક ખાવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ પણ એકઠી થાય છે. આમ તો જોકે ચીઝ કેકનો સ્વાદ છે તે અમે નથી ટેસ્ટ કરેલો હજી સુધી, પરંતુ અહીંથી નીકળતા હતા અને લોકોની ભીડ જોઈ એટલે એવું થયું કે કાંઈક હશે. એના માટે થઈને ફરી પાછા અમે અહીં આવ્યા અને જોયું તો ચીઝ કેક ખાવા માટે લોકોની ભીડ લાગી હતી. અને બસ એવું થયું કે તમારા લોકો માટે પણ એક નાનકડો વિડીયો બનાવી લઈએ, કે જેથી કરી તમને પણ આઈડિયા આવે કે રાજકોટમાં પણ અત્યારે હવે ચીઝ કેક છે તે અવેલેબલ થઈ ગઈ છે. ખાલી અમદાવાદ, સુરત, બરોડા કે મુંબઈ પૂરતી જ નહીં, પરંતુ રાજકોટમાં પણ આ ટ્રેન્ડ છે તે શરૂ થઈ ગયો છે અને લોકો પણ આ ટ્રેન્ડને હોંશે હોંશે સ્વીકારી રહ્યા છે અને ચીઝ કેક છે તે મન ભરીને માણી રહ્યા છે. આમ તો સ્ટાર્ટિંગ છે એ 100 રૂપિયા પ્રાઇસ છે, પરંતુ તમે જે ફ્લેવર પસંદ કરો એ ફ્લેવર પ્રમાણે અલગ અલગ પ્રાઇસ છે. હવે ચીઝ કેકનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર શું કહે છે તે સાંભળીએ. કઈ કઈ પ્રકારની કેકો બનાવો છો? પેલા તો તમે ઈ કહો કે તમને આ વિચાર ક્યાંથી આવ્યો? એક્ચ્યુઅલી હું ચીઝ કેક મને બહુ ઈચ્છા દેખાવાની, તમે પેલા બધી જગ્યાએ ચીઝ કેક ટેસ્ટ કરી બધી જગ્યાની, પછી આઈ થોટ કે કઈ ઘરે બનાવું, તો પછી મેં યુટ્યુબમાંથી જોઈને બધી ટાઈપ્સની ચીઝ કેક શીખી, એક બે મારી રીતે બનાવી, પછી એવી રીતે સ્ટાર્ટ કર્યું તો બધાનો સારો રિસ્પોન્સ હતો, ફ્રેન્ડ્સનો, રિલેટિવ્સનો, તો બધાને બહુ ફાવી, તો પ્રોફેશનલી સ્ટાર્ટ કરવાનું છે. તો પછી આવી રીતે બસ સ્ટાર્ટ કરી ચીઝ કેક, કારણ કે ચીઝ કેક એક નવો કન્સેપ્ટ છે. આપણે નોર્મલ કેક તો ખાતા જ હોઈએ છે, ચીઝ કેક એક નવી વસ્તુ છે જે માણસોને વધારે બધી એજના પીપલને ભાવે અને કસ્ટમાઇઝ ચીઝ કેક બી બની શકે. અને મેં અને મારા ભાઈએ સ્ટાર્ટ કર્યો તો મારા પેરેન્ટ્સ બહુ જ સપોર્ટિવ છે, મારા મમ્મી ને ડેડી મને બહુ હેલ્પ કરે છે, એમના વગર મેં આ ન કરી શકું. પછી મારા બધા ફ્રેન્ડ્સ છે એ બધા મારી સાથે હોય છે, તો ઇટ બીકમ્સ ઇઝી બધા મારી સાથે હેલ્પ કરાવવામાં હોય. તો કેટલી પ્રકારની કેક બનાવો છો? આપણે અત્યારે 7 ટાઈપ્સની છે ચીઝ કેક, બટ એમાં હજી અલ્ટરનેટિવ કરી શકી કે કોઈને અલગ કસ્ટમાઇઝ ચીઝ કેક જોતી હોય તો એ બી બનાવી આપી છે આપણે, એટલે એમાં અલગ અલગ ટાઈપ્સ છે. અને 100 રૂપિયાથી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે આપણી ચીઝ કેક. તો આ તો હતી ચીઝ કેક જેને સ્ટાર્ટ કર્યું છે તેની વાત, પરંતુ અહીંયા જેને ચીઝ કેક ઓલરેડી ટેસ્ટ કરી લીધી છે તે શું કહે છે ને તે સાંભળીએ. તમે કેક ખાવા આવ્યા છો તો ટેસ્ટ કેવો લાગ્યો છે? ટેસ્ટ એકચ્યુઅલી બહુ જ ડિલિશિયસ છે. જનરલી રાજકોટમાં તો ચીઝ કેકની તંગી કહીએ ને એમ કહી શકાય, તો આવી રીતે જે ઇનિશિયેટ જેમણે કર્યું છે તિશિતાએ, તો ઇટ્સ રિયલી ગુડ ટેસ્ટ. અને ખરેખર ખૂબ મજા આવે છે જ્યારે બિસ્કોફ કેક ખાઈએ છીએ, ત્યારે બહુ અલગ જ એક નોર્મલ કેક કરતાં એક જુદો જ ટેસ્ટ આવે છે. ચીઝનો જે ફ્લેવર હોય, સોલ્ટી અને સ્વીટ, એ બે ફ્લેવર આપણને એન્જોય કરી શકીએ છીએ. તમે કઈ ટેસ્ટ કેક ટેસ્ટ કરી? મેં બિસ્કોફ ટેસ્ટ કરેલી છે, લોટસ બિસ્કેટ્સ ની બિસ્કોફ ચીઝ કેક, એન્ડ બહુ જ ખરેખર બહુ જ સરસ છે. એકદમ સોફ્ટ છે અને મોઇસ્ટ બી જરાય નથી, એકદમ જે નીચેનો થીન ક્રસ્ટ છે એ બહુ જ મસ્ત છે, ઓલ ઓવર બહુ જ સુપર કેક છે. તો છે ને, બાકી મજા આવી ગઈ ને, લોકો પણ અહીંયા મન ભરીને ચીઝ કેકનો આનંદ માણવા માટે આવે છે. તો તમે પણ જો કિશનપરા પાસેથી નીકળો તો ચીઝ કેકનો સ્વાદ અવશ્ય માણજો. મારું નામ રિધિ મારવાડી છે. અમે લોકો અહીંયાથી પાસ ખાતા ત્યાં તો અમે જોયું કે અહીંયા બહુ ભીડ લાગેલી છે, તો અમે રિટર્ન થયા, યુટર્ન માર્યો અને જોયું તો અહીંયા ચીઝ કેક હતી અને ભીડ એની લાગી હતી. આપણે સાંભળતા હતા કે આ ટ્રેન અમદાવાદમાં ને બધે છે, આજે ટ્રેન સેમ સેમ રાજકોટમાં જોવા મળે છે તો બહુ ખુશીની વાત છે. અમે ચાખ્યું કે આમ તો નોર્મલી આપણે બર્થડેમાં કેક ને બધું ખાતા જ હોય છે, પણ આ એક અલગ છે. અમે નટેલા ચીઝ કેક લીધી છે જે બહુ જ યમી છે અને બહુ જ ડિલિશિયસ છે અને ખૂબ જ મજા આવી. તમે બી આવો અને આ કેકમાં આનંદ માણો.